હાલ રાજ્યમાં બેરોજગારની સ્થિતિ ગંભીર બની છે આ વાત સરકારી ભરતીમાં યુવાઓની ઉમટતી ભીડ અને રોજગાર મેળામાં ધસી જતા જે રોજગાર વાંચુકોની સંખ્યા પરથી સાબિત થઈ રહી છે તો સામે પક્ષે રોજગારી આપતા એન્જિનિયરિંગ મેડિકલ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સિસમાં પણ બેઠકો ખાલી રહે છે કારણ એટલું જ છે કે જે યુવાઓમાં રોજગાર બાબતે વિશ્વાસ ઘટતો જાય છે જોઈએ આ રિપોર્ટમાં ગુજરાતમાં પ્રોફેશનલ કોર્સિસ સ્થિતિ કથળી કોલેજોને નથી મળતા વિદ્યાર્થીઓ સાહીઠ ટકાથી લઈ નેવ ટકા બેઠકો ખાલી રહી કોર્સ બાદ નોકરી ન મળતા બેઠકો ખાલી બેરોજગારીએ રાજ્યમાં ભરડો લીધો છે સરકારી ભરતીમાં એક એક જગ્યા માટે હજારો ઉમેદવારો ઉમેદવારી નોંધાવે છે નોકરીના ફોર્મ મેળવવા માટે કિલોમીટરો સુધી લાંબી લાઈનો લાગે છે ભરતી મેળામાં અંધાધૂંધી સર્જાય તેટલી હદે ઉમેદવારો પડે છે ત્યારે માંગ એ પણ થઈ રહી છે કે સરકારે એવા અભ્યાસક્રમો લાવવા જોઈએ કે જેના દ્વારા રોજગારીનું નિર્માણ થઈ શકે પરંતુ એનાથી પણ સમસ્યાનો હલ થઈ શક્યો નથી એક સમયે જે અભ્યાસક્રમ રોજગારી કે નોકરીની ખાતરી આપતા હતા તેવા અભ્યાસક્રમોની બેઠક પણ હવે ખાલી રહે છે કેમ કે માર્કેટમાં નોકરીઓ ઓછી અને વિદ્યાર્થીઓ વધી ગયા છે જો નોકરી છે તો તેને અનુરૂપ સ્કિલ્ડ પર્સન નથી મળતા જો પોતે સ્કિલ્ડ પર્સન છે તો ઈચ્છા મુજબની નોકરી નથી મળતી જો કોઈ મજબૂરી વર્ષ ડિગ્રી એક બાજુ મૂકી કંઈ પણ કામ કરવા તૈયાર થઈ જાય છે તો ત્યાં નંબર એમ સહેલાઈથી લાગી જાય તેવું વાતાવરણ નથી પરિણામે એક લાઈનમાંથી બીજી લાઈન અને બીજી લાઈનમાંથી ત્રીજી લાઈન એમ અનેક લાઈનો બદલ્યા બાદ ભાગ્યે જ નોકરી મળે છે રાજ્યમાં પ્રોફેશનલ કોર્સીસની સ્થિતિની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર અઢારમાં ડિગ્રી એન્જિનિયરિંગની ત્રેસઠ હજાર આઠસો છતાળીસ જેટલી કુલ બેઠકોમાંથી તેત્રીસ હજાર ત્રણસો પચીસ બેઠકો ખાલી રહી હતી તો ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીની પાંચ હજાર સાતસો પિસ્તાળીસ બેઠકમાંથી આઠસો નવ બેઠકો ખાલી રહી હતી મા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ વાત કરવામાં આવે તો તેની અડતાલીસ હજાર સાતસો બેઠકોમાંથી પાંત્રીસ હજાર છસો બેઠકો ખાલી રહી હતી જ્યારે એમબીએની આઠ હજાર નવસો અગ્યાસી બેઠકમાંથી બે હજાર પાસઠ બેઠકો ભરાઈ જ નહીં તો એમસીએની ચાર હજાર સાતસો બત્રીસ બેઠકોમાંથી ચાર હજાર એકસો ત્રેતાલીસ બેઠકો માટે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ જ ન દાખવી તો ડિપ્લોમા એન્જિનિયરિંગની એકસઠ હજાર છસો પચાસ બેઠકોમાંથી સોળ હજાર ચારસો સિત્યોતેર બેઠકો ખાલી પડી રહી મોટા પ્રમાણમાં બેઠકો ખાલી રહેવા પાછળ કોંગ્રેસે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે રાજ્યનો શિક્ષણ વિભાગ ખાડે ગયો છે વ્યવસ્થાપન સાથે ભવિષ્યનું ધ્યાન રાખીને અભ્યાસક્રમો ઘડવામાં આવે તો આ સ્થિતિને નિવારી શકાય એમ છીએ

આપણે મોટી પાયે આપણે ઇન્ફોસિટી બનાવ્યું પણ એ કન્સ્ટ્રકશનના એટલે દુકાનો થઈ ગઈ પણ કંપનીઓએ કંઈ નથી આવી બેંગ્લોર અને પુનામાં હજારો કંપનીઓ પોતે લાખો ગ્રેજ્યુએટોને નોકરીની તકો આપે છે જે ગુજરાતમાં આપણે એ વાતાવરણ નથી થયું ગુજરાત મેન્યુફેક્ચરિંગનું હબ ગણાતું તે ગુજરાત આજે ઘણું પાછળ ધકેલું ગયું એટલે કે મહારાષ્ટ્ર સાથે આપણે સ્પર્ધા કરતા હતા આપણે પાંચમા ક્રમાંકે ધકાઈ ગયા પહેલાં પહેલાંને બીજા ક્રમાંકે હતા પંચાણું સુધી આપણે એટલે વાયબ્રન્ટમાં બે હજાર ત્રણથી બે હજાર સત્તર સુધીના વાઇબ્રન્ટમાં કબજો રૂપિયાના મૂડીરોકાણના દાવા લાખો નોકરીઓનું સર્જનની વાતો પણ હકીકતને જોવા જઈએ તો નોકરીઓમાં સતત ઘટાડો અને મૂડીરોકાણમાં પણ સતત ઘટાડો એ ગુજરાતની વળવી વાસ્તવિકતા છે સરકારની નીતિ અને નિયત સાફ નથી સરકાર આગળ દીર્ઘદ્રષ્ટિ નથી પણ સરકાર દિશાહીન છે અને સરકાર મોટા ઉદ્યોગોના નામે જાહેરાતો મને ઉત્સવોમાં જે ખર્ચ કરે એની બદલે છે ટેકનિકલ વિદ્યાર્થીઓ ન મળતા દર વર્ષે કોલેજો બંધ થઈ રહી જેના કારણે દર વર્ષે સીટોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે બે માં ડિગ્રી એન્જિનિયરિંગની અડસઠ હજાર સીટો હતી જે ઘટીને બે હજાર માં ત્રેસઠ થઈ ગઈ છે તેવી જ રીતે એમબીએ એમસીએ અને ડિપ્લોમા ઇજનેરીની સીટોમાં પણ ઘટાડો થયો છે બીજી તરફ ફાર્મસીની સીટમાં વધારો થયો છે બે હજાર સોળમાં ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીની પાંચ હજાર ત્રણસો પંચ્યાસી સીટો હતી તે વધીને બે હજાર અઢારમાં પાંચ હજાર સાતસો પિસ્તાળીસ થઈ ગઈ છે આમ રોજગારીનું સર્જન યોગ્ય રીતે ન થઈ રહ્યું હોવાને કારણે વ્યવસાયલક્ષી કોર્સમાં પણ વિદ્યાર્થીઓનો રસ ઘટી રહ્યો છે જેમાં અભ્યાસ કરવા માટે પાંચ વર્ષ પહેલા જ્યાં લાઈનો લાગતી હતી ત્યાં હવે કોઈ પ્રવેશ મેળવવા પણ તૈયાર નથી કેમેરામેન દશરથ ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી ન્યૂઝ અમદાવાદ